વેલકમ ટુ જલપાસ કિચન. શિયાળામાં બનતા વિવિધ સૂપમાં ચોક્કસથી સ્થાન આપી શકાય તેવો એકદમ ટેસ્ટી અને બનાવવામાં સરળ બ્રોકલી આમંડ સૂપ આજે બનાવીશું. ઓછી સામગ્રીથી બનતો આ સૂપ ગણતરીની મિનિટોમાં બનાવી અને સર્વ કરી શકાય તેવો છે. હોટલ જેટલો ટેસ્ટી છે અને ઘણી ઓછી કિંમતમાં તૈયાર થઈ જાય છે. આ સૂપ નોર્મલ સૂપ કરતાં થોડો ડિફરન્ટ હોય છે, થીક અને ક્રીમી હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જો તમે હજુ સુધી ક્યારેય આ સૂપ ટ્રાય ના કર્યો હોય તો મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. સૂપ બનાવવા માટે સૌ પ્રથમ 500 ગ્રામ એકદમ ફ્રેશ અને લીલી હોય તેવી બ્રોકલી લીધી છે. આ સિઝનમાં બ્રોકલી ખૂબ સરસ મળે છે અને સસ્તી પણ હોય છે. લગભગ 80-90 રૂપિયા કિલોનો ભાવ ચાલતો હોય છે. અત્યારે 4 વ્યક્તિને સર્વ થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં સૂપ બનશે. અત્યારે હું બ્રોકલીનો ઉપરનો ભાગ છે તે નીકાળી રહી છું અને નીચે જે જાડો સ્ટેમનો ભાગ છે ને તેમાંથી પણ જે લાંબી લાંબી દંડીઓ છે જે સોફ્ટ છે તેને હું લઈ લઈશ અને બાકી બધો જે ભાગ છે તે રિમૂવ કરી દઈશું. ફ્લાવરની જેમ જ બ્રોકલીમાં આપણે ફૂલ અલગ કરી લેવાના છે અને નીચે જે જાડો દંડીનો ભાગ છે તે ચપ્પુની મદદથી નાનો કાપી લેવાનો છે. તે પણ આપણે સૂપમાં ઉપયોગમાં લઈશું. આવી રીતે બધા ફ્લોરેટ્સને કાપી તૈયાર કરવાના છે. જે વધારે જાડી દંડીનો ભાગ લાગે તેના ઝીણા કટકા કરી લેવાના છે કે જેથી તેને કૂક થવા માટે વધુ ટાઈમ ન લાગે. અને ઉપરનો ભાગ છે તે એકદમ સોફ્ટ હોય છે તો આવી રીતે તેને કટ કરી અને તૈયાર કરી લેવાની છે. આ દંડી આપણે રહેવા દેવાના છીએ, પરંતુ જે જાડી દંડી છે તેને આવી રીતે કટ કરી અને પછી ઉપયોગમાં લઈશું. બ્રોકલીના સ્ટેમ પણ બ્રોકલી જેટલા જ પૌષ્ટિક હોય છે અને તે સૂપને સરસ ટેક્સચર આપે છે. સૂપમાં તેનો ઉપયોગ કરવાનો કે જેનાથી તેનું ટેક્સચર ખૂબ સરસ આવે છે. બ્રોકલી અંદરથી સાફ હોય તે પણ તમારે જોઈ લેવાનું છે. શિયાળાની સિઝનમાં ખૂબ સરસ મળતી હોય છે અને ભાગ્યે જ કોઈ જીવાત એમાં જોવા મળતી હોય છે, બાકી એકદમ ચોખ્ખી હોય છે. 500 ગ્રામ બ્રોકલી સમારી અને રેડી કરીને રાખી છે. હવે એક બાઉલમાં 1 મોટી ચમચી મીઠું ઉમેરીશું અને તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને મીઠું અને પાણી બંને સારી રીતે મિક્સ કરી લેવાના છે. જે બ્રોકલી કટ કરીને રેડી કરીને રાખી છે તે બ્રોકલીને આપણે મીઠાના પાણીમાં ઉમેરીશું અને લગભગ 10-15 મિનિટ માટે તેને સોક કરીને રાખીશું. આવું કરવાથી બ્રોકલી સાફ પણ થઈ જશે અને તેનો ગ્રીન કલર છે તે મીઠાના લીધે સરસ રીતે જળવાઈ પણ રહેશે. અત્યારે આપણે નોર્મલ પાણીનો ઉપયોગ કર્યો છે. કટ કરીને રાખેલી બ્રોકલી પાણીમાં ઉમેરી દઈશું અને બ્રોકલી ડૂબે એટલું પાણી ભરી અને તેને 10-15 મિનિટનો રેસ્ટ આપવાનો છે. મીઠું છે તે બ્રોકલી સાફ તો કરી દેશે, સાથે તેનો કલર પણ જાળવી રાખે છે. ઘણીવાર આ સૂપનો કલર છે ને તે બહાર જેવો નથી બનતો. જો તમે આ સ્ટેપ મિસ કરતા હોય તો તમારો સૂપનો કલર ડાર્ક થઈ જશે, માટે બ્રોકલીને મીઠાના પાણીમાં થોડીવાર માટે પલાળવી જરૂરી છે. બ્રોકલીને પાણીમાં પલાળી દીધા પછી એક નાના બાઉલમાં 22-25 નંગ આખી બદામ લેવાની છે. ડ્રાયફ્રૂટમાં જે નોર્મલ બદામ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ એ જ બદામ લીધી છે. તમારે થોડી ઓછી લેવી હોય તો લઈ શકાય. તેમાં 1/2 કપ ગરમ કરેલું પાણી ઉમેરીશું અને બદામને પણ 10-15 મિનિટનો રેસ્ટ આપીશું કે જેથી બદામ સોફ્ટ થઈ જાય અને તેની છાલ કાઢવામાં સરળતા રહે. બંનેને 15 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું અને 15 મિનિટ પછી જ્યારે બદામ સારી રીતે પલળી જાય ત્યારે બદામની છાલ કાઢી લેવાની છે. તમે ચપ્પુની મદદથી અથવા નખેથી પણ આ છાલ કાઢી શકો છો. મેં અત્યારે ચપ્પુની મદદથી આવી રીતે છાલ નીકાળી લીધી છે. બધી બદામને આવી રીતે છાલ ઉતારી અને રેડી કરીને રાખવાની છે. બદામને આખી રાત પલાળી અને પછી પણ ઉપયોગમાં લઈ શકાય. મેં અત્યારે ઇન્સ્ટન્ટ બનાવવા માટે 15 મિનિટ જ પલાળી હતી અને તેના માટે ગરમ પાણીનો ઉપયોગ કર્યો હતો. આવી રીતે બધી બદામની છાલ ઉતારી અને રેડી કરીને રાખી છે. સાથે બ્રોકલીને પણ પાણીમાંથી નિતારી અને એક ચારણીમાં નીકાળી લીધી છે. સૂપ બનાવવા માટે બંને રેડી છે. તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈશું. અને તમે જોઈ શકો છો કે બ્રોકલીને મીઠાના પાણીમાં પલાળ્યા પછી તેનો ગ્રીન કલર છે તે ખૂબ જ સરસ રીતે જળવાઈ રહ્યો છે. હવે સૂપ બનાવવા માટે એક નોનસ્ટિક પેનને ગરમ કરવા રાખીશું અને તેમાં 2 ચમચી ઓલિવ ઓઇલ ઉમેરીશું. તમારી પાસે ઓલિવ ઓઇલ ના હોય તો સનફ્લાવર ઓઇલ લઈ શકાય. 1 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ છે તે ઉમેરીશું. 1 નંગ મોટી ડુંગળી છે જેને મેં મીડિયમ સાઇઝની કટ કરી લીધી હતી તે પણ ઉમેરીશું. મધ્યમ આંચ પર ડુંગળી અને લસણને તમારે હલાવતા જવાનું છે અને સાતળી લેવાના છે. ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળીશું. ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. લગભગ 1 મિનિટ જેટલું તેને સાતળી લીધા પછી બ્રોકલી ઉમેરીશું. બ્રોકલીને પાણીમાંથી નીકાળી અને નિતારી લીધી છે અને પછી આપણે તેને ઉપયોગમાં લેવાની છે. બ્રોકલીમાં સાથે તેના સ્ટેમનો ભાગ પણ છે જેને આપણે ઝીણો કટ કરી લીધો હતો.
ગેસની આંચ મધ્યમ રાખવાની છે અને બ્રોકોલીને પણ સરસ રીતે એક મિનિટ માટે સાંતળી લેવાની છે. એક મિનિટ જેટલું સાંતળી લીધા પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મેં અત્યારે એક નાની ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે. બધું સરસ રીતે મિક્સ કરીશું અને વધુ 1-2 મિનિટ માટે તેને કૂક કરીશું. હલાવતા જવાનું છે અને કૂક કરવાનું છે. મીઠું ઉમેરવાથી બ્રોકોલી છે તે થોડી સોફ્ટ થવા લાગશે અને કૂક પણ થવા લાગશે. 1-2 મિનિટ તેને મિક્સ કરી અને કૂક કર્યા પછી ઢાંકણ ઢાંકી વધુ તેને 3-4 મિનિટ માટે કૂક કરવાની છે કે જ્યાં સુધી બ્રોકોલી છે તે સરસ રીતે સોફ્ટ ના બની જાય. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી અને હલાવતા જવાનું છે. ગેસની આંચ છે તે અત્યારે મેં ધીમી રાખી છે અને ધીમી આંચ પર બ્રોકોલીને કૂક કરવાની છે. ઢાંકણ ઢાંકી લગભગ 4 મિનિટ જેટલું કૂક કર્યા પછી બ્રોકોલી છે તેને આપણે જોઈ લઈશું કે તે સોફ્ટ થઈ છે કે નહીં. બાઇટ કરી શકાય એટલી જ સોફ્ટ તેને કૂક કરવાની છે. વધારે પડતી સોફ્ટ ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. બ્રોકોલીના જે સ્ટેમ્સ છે જેને આપણે કટ કરીને રાખ્યા છે તેને આપણે કટ કરીને જોઈશું કે જેથી ખ્યાલ આવે. ઇઝીલી બ્રેક કરી શકાય છે. અત્યારે આ બ્રોકોલી છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. ગેસની આંચ બંધ કરીશું અને આ મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દઈશું. આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી જ તેને ઉપયોગમાં લેવાનું છે. હવે એક મોટા મિક્સર જારમાં છાલ ઉતારીને તૈયાર કરેલી બદામ છે તે ઉમેરીશું. ઠંડુ કરેલું બ્રોકોલી, લસણ અને ડુંગળીનું મિશ્રણ છે તે પણ ઉમેરીશું. આ સૂપ એકદમ ક્રીમી હોય છે અને તે ક્રીમીનેસ લાવવા માટે અત્યારે આપણે 1 કપ દૂધનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો પાણીનો ઉપયોગ કરતા હોય છે અને પછી નોન ડેરી ક્રીમ ઉમેરી અને બનાવતા હોય છે, પરંતુ આ સૂપને આવી રીતે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે તેનું ટેક્સચર સરસ આવે છે. એકદમ ઝીણી પેસ્ટ થાય ત્યાં સુધી બધું ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો એકદમ થીક મિશ્રણ રેડી થઈ ગયું છે. ત્યારબાદ નોનસ્ટિક પેનને ગરમ કરવા માટે રાખીશું અને તેમાં 1 બાઉલ સૂપ બને એટલું જ મિશ્રણ અત્યારે હું ઉમેરી રહી છું. સૂપને સર્વ કરવાનો હોય ત્યારે જ તમારે આ સ્ટેપ કરવાનો છે. સૂપનું આ મિશ્રણ ઘણું ઘાટું છે, તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરવાનું છે. આ સૂપ છે તેની કન્સિસ્ટન્સી થોડી થીક હોય છે અને ગરમ થયા પછી તે પણ વધુ થીક થતી હોય છે, માટે થોડું લગભગ 1/2 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને તેને ગરમ કરવા માટે રાખી દઈશું. હલાવતા જવાનું છે અને મિશ્રણને ગરમ કરી લેવાનું છે. સ્વાદ અનુસાર કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરીશું. મીઠું પહેલાં પણ ઉમેરેલું છે માટે સ્વાદ અનુસાર ઉમેરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી જ કૂક કરવાનું છે. પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે. સૂપ જેવો ઉકળવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દેવાની છે. આ સૂપ થોડો ઠંડો થયા પછી વધુ થીક બની જશે. સૂપને ગરમ કર્યા પછી તરત જ તેને સર્વ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ થીક અને ક્રીમી દેખાઈ રહ્યો છે. જોઈને જ પીવાનું મન થઈ જાય તેવો છે. સૂપનો કલર પણ સરસ ગ્રીન દેખાઈ રહ્યો છે. ઉપરથી મરીનો પાવડર સ્પ્રિંકલ કરીશું અને બદામની કતરણથી ગાર્નિશ કરી ગરમાગરમ સૂપ સર્વ કરીશું. હોટેલ જેટલો ટેસ્ટી અને બનાવવામાં સરળ એવો મારો આ બ્રોકલી આમંડ સૂપ ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.